નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રીતે દાખલો કરવાનો છે. કેવી રીતના ખબર પડે ભારિત સરેરાશ નફો? તો આપણે જો 60,000, 70,000, 90,000 અને 1,10,000 નફો સતત વધે છે. એટલે નફો 60,000 છે, પછી 60ની જગ્યાએ 50 થાય, 50 પછી 70 થાય, 70 પછી 65 થાય, તો આ નફામાં વધઘટ થતી કહેવાય. અહીંયા નફો સતત વધે છે, 60 પછી 70 થયો, 70 પછી 90 થયો અને 90 પછી 1,10 થયો. જ્યારે પણ આ રીતનું આવે એટલે આપણે શું કરવું પડે? નફાને ભાર આપવો પડે. એટલે તમારે વર્ષ તો લખવાનું જ, અહીંયા આ વર્ષ છે તો લખી દેવાનું. કયું છે? 2013-14 જે આપેલું છે બેથું લખી દો. 2014-15, 2015-16 અને 2016-17. ચલો વર્ષ લખી દીધું. વર્ષ પછી આપણે નફો પણ લખી દઈએ બાજુમાં. નફો પણ આપણે લખી દઈએ, આપેલો છે 60,000, ત્યાર પછી 70,000, ત્યાર પછી 90,000 અને ત્યાર પછી 1,10,000. આગળ વાત કરીએ એ પ્રમાણે જો નફો સતત વધતો હોય તો આપણે શું કરવાનું છે? આપણે ભાર આપવાનો છે. તો અહીંયા આપણે ભાર આપી દઈએ. ભાર એટલે શું? તો ભાર એટલે ક્રમમાં લખવાનું, 1, 2, 3 અને 4 આ રીતના ભાર આપણે આપી દેવાનો. આ બંનેનો ગુણાકાર કરીએ તો 60,000 × 1 એટલે કેટલા થાય? 60,000. 70,000 × 2 એટલે કેટલા થાય? 1,40,000. 90,000 × 3 કરીએ તો કેટલા થાય? 2,70,000. અને 1,10,000 × 4 કરીએ તો 11×44 એટલે 4,40,000. આ શું કહેવાય? કુલ ભારિત નફો. હવે આ જે નફો આવ્યો એ બધાનો સરવાળો કરી દેવાનો. આ જે નફો છે એ દરેકનો સરવાળો કરી દેવાનો. એટલે સરવાળો કરે એટલે કેટલા થાય? 9,10,000 થાય. આ કુલ ભારિત નફો. અને આને કહેવાય કુલ ભાર. કુલ ભાર કેટલો? 4, 3, 7, 2, 9, 1, 10. આના પરથી આપણને જે પૂછેલું છે મળીએ. શું પૂછેલું છે? ભારિત સરેરાશ નફાની રીત. આપણે લખવાનું ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો જે આપણે શોધી લીધો. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો છે? 9,10,000. કુલ ભાર કેટલો છે? 10. આપણે લખી દેવાનો અહીંયા 9,10,000 અને ભાગ્યા 10. એટલે આપણો જવાબ કેટલો આવે? 91,000 આવે. અને આ જ આપણો જવાબ છે. કારણ કે આની અંદર આપણે પાઘડી પૂછી નથી. પણ જો પાઘડી પૂછે તો આપણે શોધવાનું પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. પણ જો પૂછે તો, અહીંયા પૂછ્યું નથી એટલે આપણે દાખલો અહીંયા જ પૂરો થઈ જાય. પણ જો પૂછેલું હોય તો 91,000 × 2 વર્ષની ખરીદી ગઈ તો ગુણ્યા 2 કરવાના, 3 વર્ષની ખરીદી ગઈ તો 3 કરવાના, 4 વર્ષની ખરીદી ગઈ તો 4 કરવાના. અહીંયા 2 વર્ષની ખરીદી ગઈ તો કેટલા કરવા પડે? 2. એટલે 1,90,000 × 2 એટલે 81. 81 ને 2 એટલે 1,82,000 થાય. પરંતુ આ આપણને પૂછેલું નથી. આપણને તો પૂછેલું કેટલું છે? અહીંયા સુધીનું જ પૂછેલું છે. એટલે આપણો જવાબ કેટલો આવે? 91,000 આવે. અને આ જ આપણો જવાબ થશે.